राष्ट्रीय खेल पुरस्कार આપવામાં આવે છે એના માટેની સિલેક્શન કમિટી જેની અંદર કેટલા સભ્ય હતા તો મિત્રો 12 સભ્ય હતા બરાબર છે નોટ ડાઉન કરી લેજો કે રાષ્ટ્રીય ખેલ પુરસ્કાર 2020 ની સિલેક્શન કમિટીની અંદર કેટલા સભ્ય હતા તો મિત્રો 12 સભ્ય હતા અને જેના અધ્યક્ષસ્થાને કોણ હતું મિત્રો ન્યાયમૂર્તિ મુકુંદકમ શર્મા કોણ તો કે ન્યાયમૂર્તિ મુકુંદકમ શર્મા નોટ ડાઉન કરી લેજો રાષ્ટ્રીય ખેલ પુરસ્કાર 2020 માટેની સભ્યની જે સિલેક્શન કમિટી હતી એના અધ્યક્ષ કોણ હતું તો ન્યાયમૂર્તિ મુકુંદકમ શર્મા હતા બરાબર છે એટલે બે ક્વેશ્ચન અહીંયાથી તમારા થઈ ગયા કે રાષ્ટ્રીય ખેલ પુરસ્કાર 2020 માટે કેટલા સભ્યોની કમિટી બનાવવામાં આવી હતી તો મિત્રો 12 સભ્યોની અને જેના અધ્યક્ષ કોણ હતું તો કે ન્યાયમૂર્તિ મુકુંદકમ શર્મા હતા બરાબર છે એના અંતર્ગત જે ધનરાશિ આપવામાં આવે છે એની અંદર પણ યોગ્ય બદલાવ કરવામાં આવ્યા છે બરાબર છે પછી તમને ક્વેશ્ચન થશે કે રાષ્ટ્રીય ખેલ પુરસ્કાર ક્યારે એનાયત કરવા બરાબર છે હા તો મિત્રો રાષ્ટ્રીય ખેલ પુરસ્કાર એ ક્યારે તો મિત્રો આપણો નેશનલ સ્પોર્ટ્સ ડે હોય છે કયો તો કે નેશનલ સ્પોર્ટ્સ ડે એટલે કે રાષ્ટ્રીય રમતગમત દિવસ ક્યારે હોય છે તો મિત્રો 29 ઓગસ્ટના રોજ ક્યારે તો મિત્રો 29 ઓગસ્ટના રોજ રાષ્ટ્રીય રમતગમત દિવસ ઉજવવામાં આવે છે બરાબર છે ત્યારે આપણે રાષ્ટ્રીય ખેલ પુરસ્કારનું એનાયત કરવામાં આવે છે બરાબર છે હા મિત્રો ક્વેશ્ચન તમને થશે કે રાષ્ટ્રીય ખેલ પુરસ્કાર એ કોના દ્વારા એનાયત કરવામાં એટલે કે કોના હસ્તે એનાયત કરવામાં આવે છે તો મિત્રો કોના હસ્તે તો મિત્રો રાષ્ટ્રપતિના હસ્તે એટલે કે પ્રેસિડેન્ટના હસ્તે રાષ્ટ્રીય ખેલ પુરસ્કાર એનાયત કરવામાં આવતા હોય છે બરાબર છે હવે બીજો તમને અહીંયા ક્વેશ્ચન થશે કે રાષ્ટ્રીય ખેલ દિવસ એટલે કે રાષ્ટ્રીય રમતગમત દિવસ કોની યાદમાં મનાવવામાં આવે છે તો મિત્રો મેજર ધ્યાનચંદ કોની તો કે મેજર ધ્યાનચંદની યાદમાં આપણે રાષ્ટ્રીય રમતગમત દિવસ 29 ઓગસ્ટના રોજ ઉજવીએ છીએ બરાબર છે તો મિત્રો બધા જ પુરસ્કારની આપણે સ્ટેપ બાય સ્ટેપ ચર્ચા કરીશું બરાબર છે હવે રાષ્ટ્રીય જે ખેલ પુરસ્કાર છે એના અંતર્ગત જે પુરસ્કારો આપવામાં છે એમાં સર્વોચ્ચ પુરસ્કાર એટલે કે ખેલ જગતનો સર્વોચ્ચ પુરસ્કાર કયો છે તો કે રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ કયો તો રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ બરાબર છે હવે મિત્રો રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ કયા ખેલાડીને આપવામાં આવે છે તો મિત્રો જે ખેલાડી છેલ્લા ચાર વર્ષની અંદર ઉત્કૃષ્ટ યોગદાન કરે છે એવા ખેલાડીને રાજીવ ગાંધી ખેલ રત્ન માટે પસંદગી કરવામાં આવે છે બરાબર છે એટલે ક્વેશ્ચન તમારા બની શકે કે છેલ્લા કેટલા વર્ષની અંદર ઉત્કૃષ્ટ યોગદાન બદલ રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડ એનાયત કરવામાં આવે છે તો છેલ્લા 4 વર્ષની અંદર ઉત્કૃષ્ટ યોગદાન બદલ રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડ એનાયત કરવામાં આવે છે બરાબર છે હવે મિત્રો ક્વેશ્ચન તમને થશે કે રાજીવ ગાંધી ખેલરત્નની શરૂઆત ક્યારે થઈ તો મિત્રો શરૂઆત 1991ની અંદર ક્યારે તો 1991ની અંદર હા સાહેબ તમે કહેશો કેમ 1991ની અંદર શરૂઆત કરવામાં આવી તો મિત્રો 1991ની અંદર આપણા પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યા કરવામાં આવે છે ક્યારે તો મિત્રો 21 મે 1991ની અંદર ક્યારે તો 19 મે 1991ની અંદર પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યા થાય છે કઈ જગ્યાએ થાય છે મિત્રો તમિલનાડુ ખાતે કઈ જગ્યાએ તો કે તમિલનાડુ ખાતે મિત્રો આ ક્વેશ્ચન તમે બધા નોટ ડાઉન કરી લેજો બરાબર છે હવે મિત્રો 21 મે ડેટ પણ આપણા માટે ઇમ્પોર્ટન્ટ બની જાય છે એમની રાજીવ ગાંધીની હત્યા થાય છે એના કારણે આપણે 21 મેને આતંકવાદી રાષ્ટ્રીય કહેતો તો કે રાષ્ટ્રીય આતંકવાદી વિરોધી દિવસ કહેતો કે રાષ્ટ્રીય આતંકવાદી વિરોધી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તો કે 21 મેના રોજ અને એના કારણે આપણે 1991ને લઈને રાજીવ ગાંધી ખેલરત્ન પુરસ્કાર આપવાની શરૂઆત કરવામાં આવી છે બરાબર છે હવે મિત્રો 1991ની અંદર રાજીવ ગાંધીને મરણોપરાંત કહેતો કે મરણોપરાંત ભારત રત્ન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો કહેતો કે ભારત રત્ન ખાસ તમારે યાદ રાખવાનું રાજીવ ગાંધીને ભારત રત્ન એવોર્ડ ક્યારે આપવામાં આવે છે મિત્રો 1991ની અંદર એ રાજીવ ગાંધી સિવાય એમની સાથે બે વ્યક્તિ હતા કોણ તો મિત્રો સરદાર વલ્લભભાઈ પટેલ કોણ તો કે સરદાર વલ્લભભાઈ પટેલ અને મોરારજી દેસાઈ ખાસ યાદ રાખવાનું 1991ની અંદર 3 વ્યક્તિને ભારત રત્ન મળ્યો હતો સરદાર વલ્લભભાઈ પટેલ મોરારજી દેસાઈ અને રાજીવ ગાંધી બરાબર છે તો આ બધા જ ફેક્ટ તમારે નોટ ડાઉન કરી લેવાના છે પછી રાજીવ ગાંધી ખેલરત્ન અંતર્ગત કેટલી ધનરાશિ આપવામાં આવે છે મિત્રો 25 લાખ રૂપિયા કેટલું તો કે 25 લાખ રૂપિયા રાજીવ ગાંધી ખેલરત્ન અંતર્ગત ધનરાશિ આપવામાં આવે છે બરાબર છે હવેથી પહેલાં કેટલી હતી મિત્રો 7.5 લાખ હતી પણ 2020ની અંદર કેટલી આપવામાં આવશે મિત્રો 25 લાખ રૂપિયા બરાબર છે ધનરાશિની અંદર પણ બદલાવ થઈ ગયા છે એટલે વિડીયો તમારે પૂરો જોવાનો છે દરેક એવોર્ડની અંદર ધનરાશિની અંદર ચેન્જ કરવામાં આવ્યું છે બરાબર છે તો રાજીવ ગાંધી ખેલરત્નની શરૂઆત 1991ની અંદર ધનરાશિ કેટલી 25 લાખ રૂપિયા સૌપ્રથમ રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો હતો મિત્રો ગ્રાન્ડ માસ્ટર વિશ્વનાથ આનંદ જે ચેસ સાથે સંકળાયેલા છે ચેસના ખેલાડી ગ્રાન્ડ માસ્ટર વિશ્વનાથ આનંદને સૌપ્રથમ 1991ની અંદર રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો બરાબર છે અને મિત્રો 2020ની અંદર પ્રથમવાર એવું બન્યું છે કે 5 વ્યક્તિને એટલે કે 5 ખેલાડીને રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડ એનાયત કરવામાં આવશે બરાબર છે એ 5 ખેલાડી કયા છે મોસ્ટ આઈએમપી આવનારી એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી બરાબર છે તો મિત્રો ક્રિકેટની અંદર ક્રિકેટ સાથે સંકળાયેલા રોહિત શર્મા પછી પેરા એથ્લીટ છે મરિયપ્પન થંગાવેલુ પછી ટેબલ ટેનિસના ખેલાડી છે મનિકા બત્રા રેસલિંગના ખેલાડી છે વિનેશ ફોગાટ અને હોકીના કેપ્ટન રાની રામપાલ આ 5 વ્યક્તિને 2020ની અંદર રાષ્ટ્રીય રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડ આપવામાં આવશે બરાબર છે એક્ઝામની અંદર ક્વેશ્ચન બની શકાય છે કે કયા ક્રિકેટરને રાજીવ ગાંધી ખેલરત્ન 2020 એવોર્ડ એનાયત કરવામાં આવશે તો મિત્રો ક્રિકેટર રોહિત શર્મા
કયા એક પેરા એથ્લેટને રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડ 2020 એનાયત કરવામાં આવશે? તો મરિયપ્પન ટી થંગાવેલુ, બરાબર છે. અને રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડ મેળવનારા મનિકા બત્રા કયા ખેલ સાથે સંબંધિત છે? તો કે ટેબલ ટેનિસ, બરાબર છે. ક્વેશ્ચન એક્ઝામની અંદર આ રીતે હોઈ શકે છે, બરાબર છે. પછી રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડ મેળવનાર વિનેશ ફોગટ કયા ખેલ સાથે સંબંધિત છે? તો રેસલિંગ સાથે છે. પછી હોકી ક્ષેત્રનો રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડ કોને આપવામાં આવે છે? મિત્રો, રાની રામપાલને. એટલે ક્વેશ્ચન અલગ અલગ રીતે બની શકે છે, તમારે ખાસ યાદ રાખવાનું. ક્રિકેટર, તો કે રોહિત શર્મા. પેરા એથ્લેટિક્સની અંદર મરિયપ્પન થંગાવેલું. ટેબલ ટેનિસની અંદર મનિકા બત્રા. રેસલિંગની અંદર વિનેશ ફોગાટ. અને હોકીની અંદર રાની રામપાલ. હવે અહીંયા ક્વેશ્ચન બને કે 2020ની અંદર કેટલી મહિલાઓને રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડ એનાયત કરવામાં આવશે? મિત્રો, 3 મહિલાઓ છે અને 2 પુરુષ છે, બરાબર છે. ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. હવે મિત્રો, તમે કહેશો કે આટલા બધા નામ કઈ રીતે યાદ રાખવાના? તો મિત્રો, એ પણ યાદ રહી જશે. તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. નેક્સ્ટ વિડીયો જ્યારે કોઈ પણ ટોપિક વિશે બનાવીશ, એની અંદર તમને આની ટ્રિક ઉપર એક વિડીયો બનાવીશ, બરાબર છે. સ્પેશિયલ ટ્રિક હશે, એની અંદર તમને યાદ રહી જશે. હવે બીજા નંબરનો એવોર્ડ છે અર્જુન એવોર્ડ, બરાબર છે. હવે કંઈ બધા વ્યક્તિને તો રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડ આપવામાં ના આવે, છેલ્લા 4 વર્ષની અંદર ઉત્કૃષ્ટ યોગદાન આપ્યું હોય. તો જેમને પણ રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડ નથી આપવામાં આવતો એવા ખેલાડીઓનો પછી કયો એવોર્ડ આપવામાં આવશે? મિત્રો, અર્જુન એવોર્ડ. કહેતો કે અર્જુન એવોર્ડ આપવામાં આવે છે, બરાબર છે. કયા ખેલાડીની અંદર? કે છેલ્લા 4 વર્ષની અંદર ઉત્કૃષ્ટ યોગદાન બદલ, બરાબર છે. અર્જુન એવોર્ડની શરૂઆત કયા વર્ષે થઈ હતી? તો મિત્રો, 1961ની અંદર. ક્યારે થયું? 1961ની અંદર. અર્જુન એવોર્ડ અંતર્ગત કેટલી ધનરાશિ આપવામાં આવશે? મિત્રો, 15 લાખ રૂપિયા. કેટલી? તો કે 15 લાખ રૂપિયા. રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડની અંદર કેટલી હતી? મિત્રો, 25 લાખ હતી, જ્યારે અર્જુન એવોર્ડની અંદર 15 લાખ રૂપિયા છે, બરાબર છે. અને મિત્રો, 2020ની અંદર કેટલા ખેલાડીને અર્જુન એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે? મિત્રો, 27 ખેલાડીને. કેટલા? તો કે 27 ખેલાડીને અર્જુન એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે. હવે મિત્રો, 27 તમારે નામ યાદ રાખવાના નથી, બરાબર છે. જે મોસ્ટ આઈએમપી છે, ઇમ્પોર્ટન્ટ છે, તેની હું તમને અહીંયા જાણકારી આપી દઉં છું, બરાબર છે. અને આ લિસ્ટ મારી ટેલિગ્રામ ચેનલની અંદર હું પ્રોવાઈડ કરી દઈશ, ત્યાંથી તમે આ લિસ્ટ વાંચી શકો છો, બરાબર છે. નીચે લિંક આપેલી છે, ત્યાંથી તમે ટેલિગ્રામ જોઈન કરી લેજો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એની ચર્ચા આપણે કરી લઈએ. તો એક તો બીજા નંબરનો છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, કાં તો મિત્રો એથ્લેટિક્સ દુતીચંદ, બરાબર છે. એથ્લેટિક્સ દુતીચંદને મિત્રો અર્જુન એવોર્ડ 2020 એનાયત કરવામાં આવે છે. પછી મિત્રો, ક્રિકેટ સંબંધિત છે કોણ? તો કે ઈશાંત શર્મા. અને મહિલા ક્રિકેટર છે દીપ્તિ શર્મા, બરાબર છે. 8મા અને 9મા નંબરના ખાસ યાદ રાખવાના તમારે, ઈશાંત શર્મા અને દીપ્તિ શર્મા. પછી મિત્રો, એક છે દત્તુ બબન ભોકનાલ, જે રોઈંગ સાથે સંબંધિત છે. દત્તુ બબન ભોકનાલ, એ પણ ખાસ યાદ રાખવાનું, 17 નંબરનું. પછી મિત્રો, મનુ ભાકર. કહે તો કે મનુ ભાકર શૂટિંગ ક્ષેત્રની અંદર અને સૌરભ ચૌધરી શૂટિંગ ક્ષેત્રની અંદર. ખાસ તમારે આટલા નામ તો તમારે ખાસ યાદ રાખવાના અર્જુન એવોર્ડ વિશે. હા, બધાને યાદ રહે તો બરાબર છે, યાદ ના રહે તો આટલા તો તમારે યાદ કરી જ લેવાના કે દુતીચંદને અર્જુન એવોર્ડ 2020 એનાયત કરવામાં આવશે. તે કયા ખેલ સાથે સંબંધિત છે? તો મિત્રો, એથ્લેટિક્સ છે. પછી ઈશાંત શર્મા ક્રિકેટર છે, દીપ્તિ શર્મા મહિલા ક્રિકેટર છે, બરાબર છે. અને મનુ ભાકર શૂટિંગ ક્ષેત્રની અંદર અને સૌરભ ચૌધરીને પણ શૂટિંગ ક્ષેત્રની અંદર આપવામાં આવે છે. અને દત્તુ બબન ભોકનાલ કે જેમને રોઈંગ સાથે સંબંધિત છે, બરાબર છે. આ બહુ ચર્ચામાં રહેતા, ન્યૂઝની અંદર હતા, એટલા માટે તમારે ખાસ યાદ રાખવાનું છે, બરાબર છે. એટલે આ નામ તમારે દીપ્તિચંદ, ઈશાંત શર્મા, દીપ્તિ શર્મા, દત્તુ બબન ભોકનાલ, મનુ ભાકર અને સૌરભ ચૌધરી, આટલા નામ તમારે ખાસ યાદ રાખવાના કે જેમને અર્જુન એવોર્ડ 2020 આપવામાં આવશે, બરાબર છે. આનું લિસ્ટ મિત્રો ટેલિગ્રામની અંદર તમને મળી જશે, ત્યાંથી તમે વાંચી શકો છો, બરાબર છે. હવે મિત્રો, આપણે જોઈએ દ્રોણાચાર્ય એવોર્ડ, બરાબર છે. દ્રોણાચાર્ય એવોર્ડ કોને આપવામાં આવશે? મિત્રો, કોચને આપવામાં આવશે. કોને? તો કે કોચને આપવામાં આવશે. દ્રોણાચાર્ય એવોર્ડની શરૂઆત ક્યારે થઈ હતી? મિત્રો, વર્ષ 1985ની અંદર. ક્યારે? તો કે 1985ની અંદર. અને મિત્રો, દ્રોણાચાર્ય એવોર્ડ અંતર્ગત કેટલી ધનરાશિ આપવામાં આવશે? મિત્રો, 10 લાખ રૂપિયા. કેટલી? તો કે 10 લાખ રૂપિયા. અને 2020ની અંદર કેટલા કોચને દ્રોણાચાર્ય એવોર્ડ એનાયત કરવામાં આવશે? મિત્રો, 2020ની અંદર 13 કોચને. કેટલા? તો કે 13 કોચને. એમાંથી મિત્રો, એ 2 અલગ અલગ કેટેગરીની અંદર દ્રોણાચાર્ય એવોર્ડ આપવામાં આવશે. એ અલગ અલગ કેટેગરીની અંદર 8 કોચને લાઈફ ટાઈમની અંદર આપવામાં આવશે અને 5 કોચને રેગ્યુલર શ્રેણીની અંદર દ્રોણાચાર્ય એવોર્ડ આપવામાં આવશે. હવે મિત્રો, વાત કરીએ આપણે કે જે લાઈફ ટાઈમ કેટેગરીની અંદર દ્રોણાચાર્ય એવોર્ડ કોને આપવામાં આવશે, એમાંથી જે મોસ્ટ આઈએમપી છે તમારે ખાસ યાદ રાખવાનું છે. બધા યાદ રહેશે, બરાબર છે. ના યાદ રહે તો તમારે ખાસ યાદ રાખવાનું કયા કહેતો? એક તો મિત્રો, તમારે યાદ રાખવાનું છે ધર્મેન્દ્ર તિવારી. ધર્મેન્દ્ર તિવારી જે આર્ચરીના કોચ છે. પછી તમારે યાદ રાખવાનું છે નરેશ કુમાર, જે ટેનિસના કોચ છે. અને ઓમ પ્રકાશ દહિયા, જે રેસલિંગના કોચ છે. કયા કયા? તો કે ધર્મેન્દ્ર તિવારી, નરેશ કુમાર અને ઓમ પ્રકાશ દહિયા, બરાબર છે. બીજા નામ તમે મિત્રો ટેલિગ્રામની અંદર હું લિંક આપી દઈશ, ત્યાંથી તમે વાંચી શકો છો, આખું લિસ્ટ ડાઉનલોડ કરી શકો છો. પછી રેગ્યુલર કેટેગરીની અંદર કોને આપવામાં આવશે? તો કે રેગ્યુલર કેટેગરીની અંદર તમારે ખાસ યાદ રાખવાનું છે કે જસપાલ રાણા, જે શૂટિંગ ક્ષેત્ર સાથે સંકળાયેલા છે, બરાબર છે. બધા નામ અહીંયા આપણે વાંચીશું. મિત્રો, તમને પણ મજા નહીં આવે, તમે પણ કંટાળી જશો ખરેખર કયું કયું યાદ રાખવાનું, બરાબર છે. એટલે જે મોસ્ટ આઈએમપી છે તેની ચર્ચા મિત્રો આપણે અહીંયા કરી છે અને એના ક્વેશ્ચન પણ આપણે આવનારા વિડીયોની અંદર મૂકીશું. જો તમારી ઈચ્છા હોય કે આના વિશે
એટલે કે રાષ્ટ્રીય ખેલ પુરસ્કાર વિશે આપણે અલગથી સેપરેટ ક્વેશ્ચનનો વિડીયો બનાવીએ. તો મિત્રો, તમારે આ વિડીયોને લાઇક કરવાનો છે અને કમેન્ટની અંદર તમારા પ્રતિભાવ જણાવવાનો છે કે હા સર બનાવો, બરાબર છે, તો પછી વિડીયો બનાવવામાં આવશે, બરાબર છે. હવે મિત્રો, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે ધ્યાનચંદ લાઇફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ, બરાબર છે, કયો છે? તો કે ધ્યાનચંદ લાઇફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ. મિત્રો, ધ્યાનચંદ લાઇફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડની શરૂઆત કયા વર્ષે થઈ હતી? મિત્રો, 2002ની અંદર. કયા? તો કે 2002ની અંદર. અને ધ્યાનચંદ લાઇફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ અંતર્ગત કેટલી ધનરાશિ આપવામાં આવશે? મિત્રો, 15 લાખ રૂપિયા. કેટલી? તો કે 15 લાખ રૂપિયા. અને 2020ની અંદર કેટલા ખેલાડીઓને ધ્યાનચંદ લાઇફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ આપવામાં આવશે? મિત્રો, 15 ખેલાડીઓને, બરાબર છે. ખાસ મોસ્ટ આઈએમપી બધું જ અહીંયા નોટ ડાઉન બરાબર તમારે કરી લેવાનું છે. ખાસ મોસ્ટ આઈએમપી ફેક્ટ તમને જણાવે છે, બરાબર છે. ધ્યાનચંદ એવોર્ડ 15 ખેલાડીને આપવામાં આવશે, બરાબર છે. એમાં તમે અલગ અલગ છે યાદ રાખી શકો છો. કુલદીપસિંહ ભુલ્લર જે એથ્લેટિક્સના ખેલાડી છે, કોણ? તો કે કુલદીપસિંહ ભુલ્લર એક આ મોસ્ટ આઈએમપી છે, બરાબર. પછી એની ઉષા બોક્સિંગ સાથે સંબંધિત છે. પછી મનપ્રીતસિંહ કબડ્ડી, બરાબર છે, ખાસ યાદ રાખવાનું, મનપ્રીતસિંહ કબડ્ડી. પછી મનજીતસિંહ રોઈંગ. આટલા તમારે ખાસ યાદ રાખવાના છે, બરાબર છે. હવે મિત્રો, નેક્સ્ટ જોઈએ રાષ્ટ્રીય ખેલ પ્રોત્સાહન પુરસ્કાર, બરાબર. કહે તો કે રાષ્ટ્રીય ખેલ પ્રોત્સાહન પુરસ્કાર. મિત્રો, રાષ્ટ્રીય ખેલ પ્રોત્સાહન પુરસ્કારની શરૂઆત વર્ષ 2009ની અંદર કરવામાં આવી હતી. અને મિત્રો, રાષ્ટ્રીય ખેલ પ્રોત્સાહન પુરસ્કાર અંતર્ગત કોઈ પણ ધનરાશિ આપવામાં આવતી નથી. એક્ઝામની અંદર ક્વેશ્ચન બને કે રાષ્ટ્રીય ખેલ પ્રોત્સાહન પુરસ્કાર અંતર્ગત કેટલી ધનરાશિ આપવામાં આવે છે? તો કે કોઈ રોકડ ઇનામ આપવામાં આવતું નથી, બરાબર છે. અને 2020ની અંદર કેટલી સંસ્થાની પસંદગી થઈ છે? મિત્રો, 4 સંસ્થા. કેટલી? તો કે 4 સંસ્થાની પસંદગી થઈ છે. એની અંદર ખાસ મોસ્ટ આઈએમપી તમારે યાદ રાખવાની છે ONGC. ONGCને રાષ્ટ્રીય ખેલ પ્રોત્સાહન પુરસ્કાર 2020 એનાયત કરવામાં આવશે. ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન, બરાબર છે. અને બીજી ચારે ચાર સંસ્થાઓ કઈ છે? તો કે એક છે લક્ષ્ય ઇન્સ્ટિટ્યૂટ, જે આર્મી સ્પોર્ટ ઇન્સ્ટિટ્યૂટ છે. પછી ઓઇલ એન્ડ નેચરલ ગેસ એજન્સી. પછી એરફોર્સ સ્પોર્ટ્સ કંટ્રોલ બોર્ડ. અને ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પોર્ટ્સ મેનેજમેન્ટ, બરાબર છે. આ 4 સંસ્થાને રાષ્ટ્રીય ખેલ પ્રોત્સાહન પુરસ્કાર 2020 એનાયત કરવામાં આવે છે. પછી મિત્રો, છેલ્લો છે માકા ટ્રોફી. કહી દો કે માકા ટ્રોફી, મૌલાના અબ્દુલ કલામ આઝાદ ટ્રોફી, જેનું ફૂલ ફોર્મ થશે મૌલાના અબ્દુલ કલામ આઝાદ ટ્રોફી, બરાબર છે. ખાસ યાદ રાખવાનું, માકા ટ્રોફી એટલે કે મૌલાના અબુલ કલામ આઝાદ ટ્રોફી, કે જેની શરૂઆત 1956ની અંદર થઈ હતી. ક્યારે? તો 1956ની અંદર. અને કેટલી ધનરાશિ આપવામાં આવશે? મિત્રો, 10 લાખ રૂપિયા. અને 2020ની અંદર કઈ યુનિવર્સિટીને માકા ટ્રોફી એનાયત કરવામાં આવશે? મિત્રો, પંજાબ યુનિવર્સિટી, કે જે ચંડીગઢ ખાતે આવેલી છે, બરાબર છે. મિત્રો, 2020ની અંદર પંજાબ યુનિવર્સિટીને શા માટે આપવામાં આવી છે? તો મિત્રો, તમારે ખાસ યાદ રાખવાનું છે કે ભારતની અંદર પ્રથમ વખત કહો તો કે ખેલો ઇન્ડિયા, કહો તો કે ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ, કહો તો કે ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમનું આયોજન કઈ જગ્યાએ થયું હતું? મિત્રો, ઓડિશાના ભુવનેશ્વર ખાતે. કઈ જગ્યાએ? તો કે ઓડિશાના ભુવનેશ્વર ખાતે પ્રથમ વખત ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમનું આયોજન થયું હતું. ક્યારે? તો મિત્રો, January 2020ની અંદર. અને મિત્રો, આ ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમની અંદર પ્રથમ નંબર પર કઈ યુનિવર્સિટી હતી? મિત્રો, પંજાબ યુનિવર્સિટી ચંડીગઢ હતી. એના કારણે મિત્રો, રાષ્ટ્રીય રમતગમતના દિવસે આ યુનિવર્સિટીને માકા ટ્રોફી એટલે કે મૌલાના અબુલ કલામ આઝાદ ટ્રોફી એનાયત કરવામાં આવશે, બરાબર છે. હવે મિત્રો, આપણે ક્વેશ્ચનની પણ ચર્ચા કરીએ, બરાબર છે. ખાસ ભારતમાં દર વર્ષે રાષ્ટ્રીય રમત દિન અથવા તો નેશનલ સ્પોર્ટ્સ ડે ક્યારે ઉજવવામાં આવે છે? તો મિત્રો, 29 ઓગસ્ટના રોજ ભારતમાં દર વર્ષે રાષ્ટ્રીય રમત ગમત દિવસ ઉજવવામાં આવે છે, બરાબર છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે ભારતમાં કોનો જન્મદિવસ રાષ્ટ્રીય રમત દિવસ તરીકે ઉજવાય છે? તો મિત્રો, મેજર ધ્યાનચંદ, હોકીના જાદુકર મેજર ધ્યાનચંદની જન્મજયંતિ એટલે કે રાષ્ટ્રીય રમત ગમત દિવસ. મિત્રો, 2020ની અંદર કેટલામી જન્મજયંતિ ઉજવાશે? તો મિત્રો, 115મી. કેટલામી? તો 115મી. ખાસ તમારે યાદ રાખવાનું છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે હોકીના જાદુકર તરીકે પ્રસિદ્ધ મેજર ધ્યાનચંદનો જન્મ ક્યાં થયો? મિત્રો, યુપીના અલ્હાબાદ ખાતે. ક્યાં? તો કે યુપીના અલ્હાબાદ ખાતે જન્મ થયો હતો. પછી મિત્રો, મેજર ધ્યાનચંદે ભારતને ઓલિમ્પિકમાં કુલ કેટલા મેડલ અપાવ્યા હતા? તો મિત્રો, 3 મેડલ અપાવ્યા હતા. ખાસ મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચન છે. પછી ભારતમાં રમતગમત ક્ષેત્રે અપાતા સર્વોચ્ચ પુરસ્કારનું નામ શું છે? તો મિત્રો, તમને ખબર છે કે રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડ, કે રમતગમત ક્ષેત્રનો સર્વોચ્ચ પુરસ્કાર છે, બરાબર છે. જો સર્વોચ્ચ સિવિલિયન પુરસ્કારની વાત કરવામાં આવતી કહે છે? મિત્રો, ભારતરત્ન કહે છે. તો કે ભારતરત્ન છે, પણ રમતગમતનો સર્વોચ્ચ પુરસ્કાર પૂછાય તો મિત્રો, રાજીવ ગાંધી ખેલરત્ન પુરસ્કાર છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે રાજીવ ગાંધી ખેલરત્ન પુરસ્કાર કયા વર્ષથી આપવામાં આવે છે? મિત્રો, 1991થી. ક્યારથી? 1991થી, બરાબર છે. તો મિત્રો, જો તમારી ઈચ્છા હોય કે આ ટોપિક પર આપણે એક વિડીયો બનાવીએ, કેવા ક્વેશ્ચન હશે એની અંદર, કે સૌથી નાની વયે રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડ મેળવનાર કોણ છે, પછી એવો કયો ખેલાડી છે કે જેને રાજીવ ગાંધી અને ભારતરત્ન બંને મળ્યા હોય, બરાબર છે. પછી અલગ અલગ ફેક્ટ છે, સૌથી મોટી ઉંમરે મેળવનાર, બરાબર છે. એ રીતે તમામ ક્વેશ્ચનનો સમાવેશ કરવામાં આવશે. જો તમારી ઈચ્છા હોય તો મિત્રો, તમે આ વિડીયોને લાઇક કરો અને વધુથી વધુ શેર કરો અને કમેન્ટની અંદર જણાવો કે હા સર, આના વિશે તમે વિડીયો બનાવો, બરાબર, આપણે વિડીયો પણ બનાવીશું. અને હા મિત્રો, કેટલાક લોકોની ઈચ્છા છે કે આપણે એની PDF પ્રોવાઈડ કરીએ, બરાબર છે. તો મિત્રો, હું પણ એક સ્ટુડન્ટ જ છું, બરાબર છે, અને મારે વાંચવાનું હોય, બરાબર, એટલે PDF બનાવી શક્ય નથી.
પણ જો તમારે આની પીડીએફની જરૂર હોય કોઈ પણ ટોપિકની તો તમે જણાવશો તો આપણે એની પણ એક સગવડ કરીશું. બરાબર છે. જય હિન્દ, જય ભારત, જય જય ગરુ ગુરુ ગુજરાત. ફરીથી મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર.